નમસ્કાર દર્શક મિત્રો, હું છું જલ્પા સાકરિયા અને લઈને આવી ગઈ છું આજનો કાર્યક્રમ જેનું નામ છે રોજનું રાશિફળ, જેમાં આજના રાશિફળ વિશે વાત કરીએ તે પહેલા જાણી લઈએ આજનું પંચાંગ. આજે છે વિક્રમ સંવત 2080, આસુ સુદ દશમ, તારીખ 22 નવેમ્બર 2023 અને બુધવાર. સૂર્યોદય સમય 6:48, સૂર્યાસ્ત સમય 5:25. આજનું નક્ષત્ર પૂર્વ ભાદ્રપદ છે. આજની જન્મ રાશિ કુંભ છે, માટે આજે જન્મ લેનાર બાળકોની રાશિ કુંભ રહેશે. જોઈએ આજનું રાશિફળ. રાશિ મેષ, તમારી સૌથી મોટી મૂડી છે તમારી રમૂજ વૃત્તિ. તમારી બીમારીને સાજી કરવા તેનો ઉપયોગ કરો. જે લોકો દુગ્ધ વેપારથી સંકળાયેલા છે તે લોકોને આજે લાભ થવાની પ્રબળ શક્યતા છે. પારિવારિક મેળાવડામાં તમે કેન્દ્ર સ્થાને રહેશો. તમારે તમારા સાથી પર ઇમોશનલ બ્લેકમેલનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. આજે તમારા જીવનમાં પરદાની પાછળ તમારી જાણમાં હોય તેના કરતાં ઘણું વધારે બની રહ્યું હોવાનું જણાય છે. આવનારા થોડાક દિવસોમાં સારી તકો તમારી સાથે હશે. આજે તમે બધા કામોને મૂકીને તે કામ કરવાનું પસંદ કરશો જે તમે નાનપણના દિવસોમાં કરતા હતા. તમારા ભૂતકાળનું કોઈ રહસ્ય જાણીને તમારા જીવનસાથીની થોડી ઘણી ઠેસ પહોંચી શકે છે. રાશિ વૃષભ, સામાજિક જીવન કરતાં સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપજો. આ રાશિના એ લોકો જે વિદેશથી વેપાર કરે છે તે લોકોને ઘણો સારો આર્થિક લાભ થવાની શક્યતા છે. સૌને તમારી મોટી પાર્ટી માટે બોલાવો. આજે તમારામાં એ વધારાની ઊર્જા હશે જે તમારા ગ્રુપ માટે કાર્યક્રમનું આયોજન કરવા પ્રેરશે. પ્રિયપાત્રની નફરત છતાં તમારે તમારો પ્રેમ દેખાડવો જોઈએ. આજે ઉચ્ચતમ દેખાવ અને ઉચ્ચતમ લોકોને મળવાનો દિવસ છે. દિવસને શ્રેષ્ઠ બનાવવા તમે તમારા છુપા ગણોનો ઉપયોગ કરશો. તમારા ભૂતકાળનું કોઈ રહસ્ય જાણીને તમારા જીવનસાથીને થોડી ઘણી ઠેસ પહોંચી શકે છે. રાશિ મિથુન, વાહન ચલાવતી વખતે ચેતતા રહેજો, ખાસ કરીને વળાંક પર. અન્ય કોઈકની બેદરકારી તમારા માટે સમસ્યા ઊભી કરી શકે છે. ધનનું આવાગમન આજના સંપૂર્ણ દિવસ રહેશે અને સાંજ થતાં તમે અમુક ધન બચાવી શકશો. તમારામાંના કેટલાક દાગીના અથવા હોમ એપ્લાયન્સીસની ખરીદી કરશે. તમારા દિલ પર રોમાન્સનું રાજ રહેશે. નવા પ્રકલ્પ તથા યોજનાઓને અમલમાં મૂકવા માટે સારો દિવસ છે. કોઈ પણ સંજોગોમાં તમારે તમારા સમયની કાળજી લેવી જોઈએ. યાદ રાખો, જો તમે સમયની કદર ન કરો તો તે ફક્ત તમને નુકસાન કરશે. આજે તમે તમારા જીવનસાથી સાથે તમારા જીવનનો શ્રેષ્ઠતમ સમય વ્યતીત કરશો. રાશિ કર્ક, તમે જો હાલના સમયમાં હતોત્સાહની લાગણી અનુભવતા હોય તો તમારે યાદ રાખવું જોઈએ કે આજે યોગ્ય વિચાર અને વર્તન જરૂરી એવી રાહત લાવશે. તમારી આર્થિક સ્થિતિ સુધરશે. આમ છતાં નાણાં ખર્ચમાં વધારો તમારી યોજનાઓને પાર પાડવામાં અંતરાય ઊભા કરી શકે છે. તમારા પરિવારને યોગ્ય સમય આપો. તમને એ અનુભૂતિ થવા દો કે તમને તેમની પરવાહ છે. તેમની સાથે ગુણવત્તાસભર સમય વિતાવો. તેમને ફરિયાદ કરવાની કોઈ તક ન આપો. આજનો દિવસ પ્રેમના રંગોમાં ડૂબી જશે, પરંતુ રાત્રિ દરમિયાન તમે કોઈ જૂની બાબતે ઝઘડો કરી શકો છો. નવા વિચારો ઉત્પાદક હશે. તમારી પાસે સમય હશે, પરંતુ આ હોવા છતાં તમે એવું કંઈ પણ નહીં કરી શકો જે તમને સંતોષ આપે. આજનો દિવસ તમારા જીવનની વસંત સમાન છે. રોમાન્સથી ભરપૂર અને એમાં માત્ર તમે અને તમારા જીવનસાથી. રાશિ સિંહ, તમારું ઝડપી પગલું લાંબા સમયથી તોડાતી સમસ્યાને ઉકેલશે. તમારો કોઈ પાડોશી આજે તમારી પાસે ઉધાર માંગવા આવી શકે છે. તમને સલાહ આપવામાં આવે છે કે ઉધાર આપતા પહેલા તેને વિશ્વાસપાત્ર સારી રીતે પારખી લેજો, નહીંતર ધન હાનિ થઈ શકે છે. પોતાની અંગત સમસ્યાઓ ઉકેલવા માટે મિત્રો તમારી મદદ લઈ શકે છે. આજે કોઈક તમારા પ્રેમની વચ્ચે આવી શકે છે. અટકી પડેલા પ્રકલ્પો તથા યોજનાઓ અંતિમ સ્વરૂપ લેવા આગળ વધશે. તમારો અભિપ્રાય પૂછતા ત્યારે શરમાતા નહીં, કેમ કે તમારા અભિપ્રાય માટે તમારા ખાસ્સા વખાણ થવાની શક્યતા છે. કોઈ અન્ય વ્યક્તિની અવળી અસર હેઠળ આવીને તમારા જીવનસાથી તમારી સાથે ઝઘડો કરશે, પણ તમારો પ્રેમ અને સહાનુભૂતિ બધું જ બરાબર કરી મૂકશે. રાશિ કન્યા, હસતા રહો, કેમ કે એ તમારી તમામ સમસ્યાનું મારણ છે. આજે ઘરથી નીકળતા પહેલા વડીલોનો આશીર્વાદ લો. આનાથી તમને ધન લાભ થઈ શકે છે. ફેશન તમારા જીવનમાં ભવ્ય લઈશે અને સમર્પણનું મૂલ્ય તથા દિલમાં પ્રેમ અને કૃતજ્ઞતાપૂર્વક સીધા ચાલવાની કળા શીખો.
આ બાબત તમારું પારિવારિક જીવન વધુ અર્થપૂર્ણ બનાવશે। આજે તમને સમજાશે કે પ્રેમ બધી જ બાબતોને પાછળ મૂકી શકે છે। કામના સ્થળે આજે કોઈક તમારી યોજનાઓના ભંગાણ પાડવાનો પ્રયાસ કરશે, આથી તમારી આસપાસ શું થાય છે તેના પર ચાંપતી નજર રાખજો। દિવસને વધુ સારો બનાવવા માટે તમારે તમારા માટે સમય કાઢવાનું શીખવું પડશે। તમારા લગ્ન જીવનમાં અનેક ચડાવ ઉતાર બાદ આજે એ સોનેરી દિવસ આવ્યો છે જ્યારે તમે એકબીજા માટે પ્રેમને માણશો। રાશિ તુલા। ગરદન કમરમાં સતત દુખાવાથી તમે પીડાવ એવી શક્યતા છે। જો આ દુખાવા સાથે તમે સામાન્ય નબળાઈ પણ અનુભવતા હોય તો તેની અવગણના કરશો નહીં। આજે આરામ મહત્વનો પુરવાર થશે। જે લોકો શેરબજારમાં રોકાણ કરે છે તેમના પૈસા આજે ડૂબી શકે છે। સમય રહેતા સાવચેત થઈ જવું તમારા માટે સારું રહેશે। તમારા પરિવારના સભ્યોની જરૂરિયાતો પર ધ્યાન આપવું એ આજના દિવસની પ્રાથમિકતા હોવી જોઈએ। તમારા પ્રિય પાત્રના કઠોર શબ્દોને કારણે તમારો મૂડ કદાચ વ્યગ્ર થઈ શકે છે। આજનો દિવસ તમારા બધા માટે ખૂબ જ સક્રિય તથા સામાજિક પ્રવૃત્તિઓથી ભરેલો દિવસ રહેશે। લોકો તમારી સલાહ લેવા આવશે તથા તમારા મોઢામાંથી બહાર આવતી દરેક વાત માન્ય રાખશે। તમારા બાળકોને આજે સમયનો સારો ઉપયોગ કરવાની સલાહ આપી શકો છો। તમારા જીવનસાથીને કારણે તમે આજે તકલીફમાં હોય એવું તમને લાગ્યા કરશે। રાશિ વૃશ્ચિક। આઉટડોર રમતો તમને આકર્ષશે, ધ્યાન તથા યોગ લાભ લાવશે। જમીન અથવા કોઈ મિલકતમાં નિવેશ કરવું તમારા માટે જીવલેણ સાબિત થઈ શકે છે। જેટલું શક્ય હોય ત્યાં સુધી જ આ વસ્તુઓમાં નિવેશ કરવાથી બચવું જોઈએ। તમારા ઘરના વાતાવરણમાં તમે કોઈ ફેરફાર કરો તે પહેલા સૌની મંજૂરી છે કે નહીં તેની ખાસ ખાતરી કરો। જો તમે પ્રેમ જીવનના તારને મજબૂત રાખવા માંગતા હોય તો પછી ત્રીજા વ્યક્તિના શબ્દો સાંભળીને તમારા પ્રેમી વિશે કોઈ મંતવ્ય ન લેતા। કામના સ્થળે આજે પરિસ્થિતિ તમારી તરફેણમાં જણાય છે। આજે સાંજે તમે તમારી નજીકના કોઈની સાથે સમય પસાર કરવા માટે તેના ઘરે જઈ શકો છો, પરંતુ આ સમય દરમિયાન તમારે તેમની કોઈ વાત ખરાબ લાગશે અને તમે નિર્ધારિત સમય પહેલાં પાછા આવી શકો છો। મજાકભરી ચર્ચા દરમિયાન તમારા બંને વચ્ચે કોઈ જૂની સમસ્યા સામે આવી શકે છે જે આગળ જતાં તમારી વચ્ચે ઝઘડામાં પરિણમશે। રાશિ ધન। આજે તમારા સ્વાસ્થ્ય વિશે ચિંતા કરવાની જરૂર નથી, તમારી આસપાસના લોકો તમારું મનોબળ તથા જુસ્સો વધારશે। ઝડપથી નાણાં કમાઈ લેવાની ઈચ્છા તમે ધરાવશો મોટી વયની વ્યક્તિની તબિયત ચિંતાનું કારણ બનશે। આજે તમને જાણ થશે કે તમારું પ્રિય પાત્ર તમને અનંત કાળ સુધી પ્રેમ કરશે। કળા તથા રંગભૂમિ સાથે સંકળાયેલા લોકોને રચનાત્મક રીતે તેમનું શ્રેષ્ઠ આપવા માટે આજે અનેક નવી તકો મળશે। પ્રવાસ લાભદાયક છતાં ખર્ચાળ રહેશે। તમારા જીવનસાથી આજે તમને કોઈક સુંદર સરપ્રાઈઝ આપશે। રાશિ મકર। કામના સ્થળે વરિષ્ઠો તરફથી દબાણ તથા ઘરે વિસંવાદિતા તાણને આમંત્રણ આપી શકે છે, જે કામમાં તમારા ધ્યાનમાં ખલેલ પહોંચાડી શકે છે। લાંબા ગાળાના લાભ માટે શેર્સ તથા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો। બાળકો કદાચ નિરાશા જન્માવશે કારણ કે તેઓ તમારી અપેક્ષા પર પાર નહીં ઉતરે। તમારા સપના સાકાર થાય તે માટે તમારે તેમનો ઉત્સાહ વધારવો પડશે। તમારા પ્રેમી કે પ્રેમિકાની સંવેદનાત્મક જરૂરિયાતો સામે ઝૂકતા નહીં। વ્યાપારમાં નવા વિચારોને હકારાત્મકતાથી અને ઝડપી પ્રતિસાદો આપો। આ બાબત તમારી તરફેણમાં જશે। સખત મહેનતથી તમારે આ વિચારોને વાસ્તવિકતામાં બદલવાની જરૂર છે, જે તમારા વ્યાપારી હિતોને જાળવવા માટેની ચાવી છે। કામમાં તમારો રસ જળવાઈ રહે તે માટે તમારું મગજ શાંત રાખો। તમે ભૂતકાળમાં કાર્યક્ષેત્રમાં ઘણા કામ અધૂરા છોડી દીધા છે, જેની તમારે આજે ચૂકવણી કરવી પડી શકે છે। આજે તમારો ફ્રી સમય પણ ઓફિસના કામ પૂરા કરવામાં ખર્ચ કરવામાં આવશે। તમારા જીવનસાથી આજે વધુ પડતું સ્વકેન્દ્રી વલણ અપનાવે તેવી શક્યતા છે। રાશિ કુંભ। તમારું ખરાબ વર્તન તમારી પત્નીનું મૂડ ખરાબ કરી શકશે। તમારે એ સમજવું જોઈએ કે કોઈકનું અપમાન તથા કોઈકને હળવાશથી લેવાનો અભિગમ સંબંધને ખૂબ જ મુશ્કેલીમાં મૂકી દે છે। માતા અથવા પિતાની સેહત પર આજે તમારે વધારે ધન ખર્ચ કરવું પડી શકે છે। આનાથી તમારી આર્થિક સ્થિતિ બગડશે, પરંતુ સંબંધોમાં મજબૂતી આવશે। મિત્રો તથા જીવનસાથી આરામ તથા ખુશીઓ લાવશે, એ સિવાય નિસ્તેજ અને દૂરધામભર્યું દિવસ જ રહેશે। કેટલાક માટે લગ્નની શરણાઈના સૂર સંભળાય છે તો કેટલાકને રોમાન મળવાથી તેમનો જુસ્સો વધશે।
તમારા કામના સ્થળે આજે ઢગલાબંધ પ્રેમ પ્રવર્તતો જોઈ શકાશે। પૈસા પ્રેમ પરિવારથી દૂર આજે તમને આનંદની શોધમાં કોઈ આધ્યાત્મિક ગુરુને મળવા જવાની સંભાવના છે। આજનો દિવસ તમારા લગ્ન જીવન માટે ખરેખર મહત્વનો છે। તમે તમારા જીવન સાથીને કેટલો પ્રેમ કરો છો તેની જાણ તેને થવા દો। રાશિ મીન, મિત્ર તરફથી પ્રશંસાના ખાસ શબ્દો તમારી ખુશીનું સબબ બનશે। આવું થવાનું કારણ એ છે કે તમે તમારા જીવનને વૃક્ષ જેવું બનાવ્યું છે જે અન્યોને છાંયડો આપે છે અને પોતે તડકામાં ઊભા રહી સૂરજનો તાપ સહે છે। તમે જાણો છો એવા લોકો દ્વારા આવકનો નવો સ્ત્રોત ઊભો થશે। જીવન સાથી તમને ખુશી આપવાનો પ્રયાસ કરશે, તેનાથી તમારો દિવસ આનંદથી ભરપૂર રહેશે। અણધાર્યો રોમેન્ટિક ઝુકાવ સાંજના સમયે તમારા મગજને ઘેરી વળશે। તમારો પ્રભુત્વ ભર્યો અભિગમ તમારા સહકર્મચારીઓ તરફથી ટીકા લાવશે। તમારા શરીરને સુધારવા માટે તમે આજે પણ ઘણીવાર વિચારશો, પરંતુ બાકીના દિવસોની જેમ આ યોજના પણ અટકાયેલી રહેશે। સોશિયલ મીડિયા પર તમને લગ્ન વિશેના મેસેજીસ આવતા હોય છે, પણ આજે તમે આશ્ચર્યચકિત થઈ જશો જ્યારે લગ્ન જીવનને લગતી કેટલીક ચોંકાવનારી વાસ્તવિકતાઓ તમારી સામે આવશે। તો મિત્રો, આ હતું આપનું આજનું રાશિફળ। ફરી મળીશું આવતીકાલે રોજના રાશિફળમાં। તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં। ફેસબુક અને ઇન્સ્ટા પર પણ અમને ફોલો કરી દેજો અને નોટિફિકેશન ઓન કરી દેજો। બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।